અમારે તારાપુર હાઈવે ઉપર એક નેનો ગાડી જતી, એમાં બંધ પડી ગઈ. એમાં બીએમડબલ્યુ વાળો નીકળો, નેનો સામે જોઈ દયાલ ઉમાણા ઊભી રાખી, અને નેનો વાળાને પૂછ્યું ગાડી બંધ પડી ગઈ? હા, કાંઈ વાંધો નહીં, કે આગળ ગેરેજ હોય તો લગી જાય, તને પ્રોબ્લેમ ન હોય તો બીએમડબલ્યુની પાછળ બાંધી દેવો. બીએમડબલ્યુ ગાડી સેજ લીવર મારો એટલે 110 ઉપર સીધી વહી જાય, ખબર ન પડે. નેનો વાળાને કીધું ગાડી પાછળ બાંધી દઉં અને તને સેજ વધુ લાગે તારે ડિમ્પર મારવાનું. એ વાંધો નહીં, બીએમડબલ્યુની પાછળ નેનો બાંધી અને 100 110 100 110 ઉપર બીએમડબલ્યુ જાય. નેનો વ્યવસ્થિત રીતે જતી, એમાં બીએમડબલ્યુની બાજુમાંથી મર્સિડીસ નીકળી અને મર્સિડીસ વાળા સાઈડ કાપી અને ઓલાનો મગજ વીયો ગયો કે મારી સાઈડ કાપી, એ ભૂલી ગયો પાછળ નેનો બાંધી. તે ઓલો 120 ઉપર, ઓલો 130 ઉપર, નેનો ઓલો ડિમ્પર મારે. એમાં કંટ્રોલ રૂમમાં એક પોલીસ સાહેબ ઊભા હતા, એને ફોન કર્યો કે સાહેબ 150 ઉપર બીએમડબલ્યુ જાય. સાહેબ કે જાય, હાઈવે છે, ગાડી સારી છે, જાય. અરે એમાં નહીં, 170 ઉપર મર્સિડીઝ જાય, ગાડા સારા છે, જાય. વાંધો, અરે એ વાત નથી કરતો સાહેબ, આ બે ગાડી 170 ઉપર જતી હતી એમાં નેનો વાળો સાઈડ માગતો હતો, એ ડિમ્પર મારે. હવે એને ખબર છે આ ભી પડી છે, એને ખબર છે. એ એક મારી બાજુમાં છે, ફોર વ્હીલ નવી નવી લીધી, મને બેહાર્યો. 10 ઉપર ગાડી આવી ગઈ નજી તો 10 ઉપર મેં કીધું ભાઈ મને ઉતાર દે. પિયુષ બેન કીધું ધનાણી, મેં કીધું મને ઉતારજો. એ કે પણ હું પ્રોબ્લેમ મને, મેં કીધું કાચમાં કાંઈ દેખાતું નથી ને તું ક્યારે ઠોય એનો મને તારી ઉપર ભરોસો નથી. પારસભાઈ કે તમે બેહો નહીં કે હું જાય હું ગયા. કે 20 ઉપર ગઈ, 30 ઉપર ગઈ, 50 સુધી લઈ ગઈ ને પછી મેં કીધું ભાઈ મને ઊભો રાખ દે, મને કાંઈ કાચમાંથી દેખાતું નથી, તું ગાડી કઈ રીતે અકાવશ? એટલે પછી મને એને ચોકવેટ કરી. એ કે પારસભાઈ મહિનાથી પહેલાં એ કે હું આંખમાં ચશ્મા પહેરતો, ખબર છે? એ કે હા. એક આંખમાં 8 નંબર હતા એ ખબર છે? મેં કીધું હા. એક આંખમાં 10 નંબર હતા એ ખબર છે? કે હા. અત્યારે હું ચશ્મા પહેરું છું? મેં કીધું નહીં. કે નંબરવાળો કાશ કરે નહીં હોય, મારી સિવાય કોઈને દેખાય નહીં. માઈ ગાડી કોઈ નો લઈ જાય ને, માઈકી ગાડી કોઈ ન લઈ જવું જોઈએ. અને હમણાં તો એક જણો લઈ ગયો તો રિવેશ મારીને પછી કે હાલ્યો કે તમે હાલ્યો. આ તો બધી અઘરી વસ્તુ છે ભાઈ. વાણનની દુકાને ગયો ને હું, તો મને કે મુઈશ રાખવાની છે? મેં કીધું હા રાખવાની. કાઢીને મને હાથમાં આપી દીધી, લ્યો જ્યાં રાખવીને રાખજો. એક છોકરાએ પપ્પાને સવાલ કર્યો, પપ્પા એ કે આપણે પતિ પત્ની એટલે શું? એ કે એમાં છોકરો બાપા કે આને સમજાવવું કેમ પતિ પત્ની એટલે હું? એટલે સહજતાથી કીધું, હાથમાં બોલપેન હતી એટલે બોલપેન. જો બેટા આ બોલપેન છે ને એનું ખોખું છે ને એ પતિ અને અંદર રિફિલ છે એ પત્ની. આમ સહજતાથી સમજાવી દીધું. એ કે બહાર પતિ છે ને ઉપર આમ ટિકિક ટિકિક કરી, એ કે અહીંયાથી પતિ હુકમ આપે અને પત્ની પછી ઘરનો વ્યવહાર ચલાવે. પત્ની હુકમ, પત્ની પતિને. આવી સહજતાથી બોલપેન વિશે સમજાવ્યું. તો છોકરો કે પપ્પા એ કે તો અમુક અમુક બોલપેનોમાં શ્યાર શ્યાર રિફિલ હોય કે એનું હું?